મહેસાણા તાલુકાના ભગુમરા ગામે કાગળ પર ડમી પેટી ઉભી કરી જીએસટીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના કૌભાંડનો રાજ્ય વેરા વિભાગ અને જિલ્લા એસઓજીની ટીમે પર્દાફાશ કર્યો છે। પોલીસે આ ગુનામાં 3 વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। પલસાણા તાલુકાના ભગુમરા ગામે આવેલ ગણેશ સેલ્સ નામની પેઢીમાં રાજ્ય વેરા વિભાગના જીએસટી અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે આ પેઢીમાં જીએસટી નોંધણીમાં જણાવેલ ધંધાકીય પ્રવૃત્તિઓ ચાલતી નથી। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શ્રી ગણેશ સેલ્સ નામની પેઢીના પ્રોપ્રાઇટર ભરતભાઈ સુદામભાઈ ભાઈસાણીએ પોતાના દસ્તાવેજી પુરાવાઓ દ્વારા ડમી પેઢી ઉભી કરી ધનરાજ રઘુનાથ સોનવણે મારફતે જિજ્ઞેશ પટેલ નામના વ્યક્તિને આપી હતી, જેના પેટે બંને આર્થિક લાભ મેળવી રેકર્ડ પર શ્રી ગણેશ પેઢી ઉભી કરી હતી અને આ પેઢી દ્વારા કોઈ ધંધાકીય પ્રવૃત્તિ ચાલતી ન હતી, છતાં રેકર્ડ પર ધંધાનું સ્થળ તથા ધંધાકીય ખરીદ વેચાણની ખોટી હકીકત જીએસટીઆરના ફોર્મમાં ક્રેડિટની નાણાકીય માહિતી ઓનલાઈન ભરી ખોટો ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ બનાવી ગેરકાયદેસર રીતે રૂપિયા 4,57,63,000 થી વધુ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી। આ કૌભાંડમાં સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડતા રાજ્ય વેરા અધિકારીના પત્રને આધારે પલસાણા પોલીસે ડિંડોલી અયોધ્યા નગરીના મૂળ રહેવાસી અને હાલમાં બારડોલી રોડના કંગાધરાના કારેલી ગામની સેવંતા હોમ્સ ખાતે રહેતા ભરત સુદામા બૈસાણી તથા બારડોલીના ઉમરાખ ગામના શિવાંતા હોમ્સ ખાતે રહેતા ધનરાજ રઘુનાથ સોનવણે અને અમદાવાદ ખાતે રહેતા જિજ્ઞેશ પટેલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।